तापी में व्यारा रेफरल हॉस्पिटल खानगीकरण सहित विविध प्रश्नों विरोध में आज 150 किलोमीटर दूर जिला छिवाड़ा कुकरमुंडा उदगमगढ़ी आदिवासी द्वारा पदयात्रा निकली है। जे आगामी 13 तारीखे विश्व आदिवासी अधिकार दिवस जिला मथक व्यारा खाते पहुंची कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवशे। आगामी 13 सप्टेम्बर रोज आदिवासी अधिकार दिन निमित्ते आदिवासी समाज अलग अलग संगठनों द्वारा आज थी तापी जिला अलग अलग स्थले थी आदिवासी अधिकार पदयात्रा प्रारंभ करायो छे। जेमां छिवाड़ा तालुका कुकरमुंडा थी तापी जिला आदिवासी विविध संगठनों आगेवानों अने लोको द्वारा पदयात्रा शुरू करवामां आवी छे। जेमां मुख्य मुद्दाओ जेवा के हाल तापी जिल्लाना वडा मथक व्यारा खाते आवेल जनरल हॉस्पिटल ने खानगीकरण थी अटकाववा माटे तेमज व्यारा थी पसार थता नेशनल हाईवे 56 बायपास माटे जे जमीन संपादन नी प्रक्रिया चाली रही छे तेनो विरोध तेमज अन्य जंगल जमीन ना हको सहित ना विविध मुद्दाओ ने लईने आ पदयात्रा शुरू करवामां आवी छे। जे आगामी 13 सप्टेम्बर आदिवासी अधिकार दिन ना रोज ना व्यारा खाते पहोंचशे અને ત્યાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા એક મોટી જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। હોસ્પિટલનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે, એના માટે સરકાર સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દે એના માટેની આજે અમે પદયાત્રા કરી રહ્યા છે। અમે મુખ્યત્વે 5 મુદ્દા લીધા છે। એક તો અમારે જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી જેવા દે, સાથે સાથે જ્ઞાન સહાયકની જે ભરતી કરવાના છે, સરકારને જો શિક્ષકની જરૂર છે તો કાયમી ધોરણે નોકરી આપવામાં આવે, વેદાંતા પાર તાપી નર્મદા રિવર લિંક અને સાથે સાથે જે હાઈવે અમારા આદિવાસી વિસ્તારમાંથી જાય છે અમે કોઈ પણ ભાગે જમીન આપવા માંગતા નથી એવા વિવિધ મુદ્દાઓ સાથે આજે અમે પદયાત્રા કરી રહ્યા છે। 13 સપ્ટેમ્બર સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસની ઘોષણા કરી છે, એ એટલા માટે કે વિકાસની સાથે સાથે એક તો નેચરલ રિસોર્સિસ અને આદિવાસીઓનું સીધું શોષણ થવાનું ચાલુ થયું, રિસોર્સિસ છીનવાથી જીવન જીવવું કઈ રીતના એ એક સવાલ હતો અને એટલા માટે આ એક દિવસની ઘોષણા થકી આદિવાસીઓને અધિકાર આપવાની વાત આવીને આજ જે વાત છે એ સંવિધાનની 5મી અનુસૂચિમાં પણ આ સામેલ છે। તો આજે રિસોર્સિસ છીનવામાં મહિના એટલે આજે આ યાત્રાની શરૂઆત અમે એટલા માટે અહીંથી કરી છે કે દેશ રાજ્ય અને પ્રદેશમાં જેનું સૌથી મોટું યોગદાન છે એ ઉકાઈ ડેમ છે, એના વિસ્થાપિતોના આ ગામડા છે અને આ લોકો એટલા સંઘર્ષમય જીવન જીવે છે, એટલા માટે રિસોર્સિસ એટલા માંદગી આવી, આ લોકતાંત્રિક વ્યવસ્થામાં શિક્ષણની જરૂર છે પણ હવે ધીમે ધીમે કરીને તમામ વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે તો જીવન જીવવાના મૂળભૂત અધિકાર અને સંસાધન જ નથી રહેવાનું તો જીવશું કઈ રીતના, આ સંદેશ લઈને અમે આ પદયાત્રા રાખી છે અને ખાસ કરીને